हेलो फ्रेंड, वेलकम टू जीपीएससी ऑनलाइन इन ई विद्यालय। तो विद्यार्थी मित्रों, कम्प्यूटर क्वेश्चन सीरीज में आगे बढ़िए और आज चर्चा करवाना छे क्वेश्चन सीरीज 28। अने विद्यार्थी मित्रों, आ लेक्चर ने पीडीएफ नीचे दर्शावेल टेलिग्राम लिंक पर भी मेळवी शको छो। फरी वक्त विद्यार्थी मित्रों रिमाइंड कराऊं कि मारी कम्प्यूटर बुक फाइनली मार्केट नी अंदर अवेलेबल थी चूकी छे। एना ऑनलाइन ऑर्डर माटेनी लिंक नीचे डिस्क्रिप्शन बॉक्स नी अंदर आपेल छे अने आ बुकनी डेमो कॉपी टेलिग्राम पर मुकेल छे। तो आओ विद्यार्थी मित्रों शुरुआत करिए कम्प्यूटर नी क्वेश्चन सीरीज 28 मां अने जोईए फर्स्ट क्वेश्चन। पहलो ज क्वेश्चन विद्यार्थी मित्रों स्क्रीन पर जोई शको छो, जोड़का जोड़वाना छे। लेफ्ट हेन्ड साइड में विद्यार्थी मित्रों उदाहरण बधा आपेला छे, राइट हेन्ड साइड में ये जे उदाहरण था ए कया वायरस ना उदाहरण छे, तो ए प्रमाणे तमारे जोड़का जोड़वाना छे। तो आओ विद्यार्थी मित्रों शुरुआत करिए। क्रिप्टोलॉकर, क्रिप्टोलॉकर कोनू उदाहरण छे? ये तो रेन्समवेरनू ज उदाहरण छे। रेन्समवेरनो मतलब शुं थाय? खंडणी थाय। त्यारबाद पासवर्ड ग्रेबर्स एनू उदाहरण छे, ये तो ट्रोजन हॉर्सनू उदाहरण छे। अगाउनी क्वेश्चन सीरीज रिफर करी होय तो अवश्य विद्यार्थी मित्रों तमने ख्याल ज होवो जोईए कि ट्रोजन हॉर्स विशे आपणे चर्चा करी हती। ए टाइमे मैं कीधुं हतुं पण खरा कि ट्रोजन हॉर्सनू बेस्ट एक्जाम्पल छे पासवर्ड ग्रेबर। ત્યારબાદ મેલિસા, મેલિસા એક પ્રકારનો મેક્રોવાયરસનું ઉદાહરણ છે। ત્યારબાદ ડિસ્કિલર, ડિસ્કિલર એક પ્રકારનો સિસ્ટમ વાયરસ અથવા બૂટ વાયરસ છે, તો એની સામે શું આવશે? ડી। તો વિદ્યાર્થી મિત્રો આ જોડકો જોડવાનું હતું એ તો બહુ જ ઇઝી નીકળ્યું। પહેલાની સામે એ, બીજાની સામે બી, ત્રીજાની સામે સી, ચોથાની સામે ડી। તો વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર થયો તમારો ઓપ્શન એ। ત્યારબાદના નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ। क्वेश्चन नंबर 2, नीचेना माथी कयो 2D एनिमेशन सॉफ्टवेर नथी अने स्क्रीन ऊपर विद्यार्थी मित्रों ऑप्शन जोई शको छो। क्वेश्चन समझो, शू कीधेलू छे 2D एनिमेशन सॉफ्टवेर नथी, एनो मतलब त्रण ऑप्शन एवा छे के जे 2D एनिमेशन सॉफ्टवेर छे। एक ऑप्शन एवो छे के जे 2D एनिमेशन सॉफ्टवेर नथी। तो विद्यार्थी मित्रों अहींया राइट आंसर थशे ऑप्शन डी, माया। जे आ माया छे ए 3D एनिमेशन सॉफ्टवेर छे। ज्यारे बीजा जे छे बधा ऑप्शन ए बधा केवा प्रकारना सॉफ्टवेर छे? 2D एनिमेशन सॉफ्टवेर छे। तो क्वेश्चन शू छे के नीचेनामांथी कयो 2D एनिमेशन सॉफ्टवेर नथी, तो माया ए 3D एनिमेशन सॉफ्टवेर छे। तो आपणो राइट आंसर थशे ऑप्शन डी। अने आ क्वेश्चन क्यांथी निकळेलो छे? સ્ટાન્ડર્ડ 11 ટેક્સ્ટબુક રિફર કરો, એમાં ચેપ્ટર નંબર 1 મલ્ટીમીડિયા આપેલું છે, ત્યાંથી વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન નીકાળેલ છે। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ। ક્વેશ્ચન નંબર 3, નીચે પૈકી કઈ સંખ્યા અસ્કી અક્ષર 8ને રજૂ કરે છે? અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો। સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર નંબર 4 કમ્પ્યુટર મેમરીમાં અસ્કી શોર્ટનોટમાં એક ટેબલ આપેલું છે, જો એ ટેબલ વિદ્યાર્થી મિત્રો તમે પ્રિપેર કરેલું હોય તો વિદ્યાર્થી મિત્રો તમે આ ક્વેશ્ચનનો અવશ્ય આન્સર આપી શકો। તો એ ટેબલ કઈ રીતે યાદ રાખવાનું? અગાઉની ક્વેશ્ચન સિરીઝમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, તો હવે સોલ્વ કરવાની શરૂઆત કરીએ। 8 નીચે પૈકી કઈ સંખ્યા અસ્કી અક્ષર 8ને રજૂ કરે? કઈ સંખ્યા છે? 56 નંબરની। તો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન બી। ત્યારબાદના નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ। ક્વેશ્ચન નંબર 4, ફૂલ ફોર્મ, કે જે કોમ્પ્યુટર ક્વેશ્ચન કોમ્પ્યુટરની અંદર વિદ્યાર્થી મિત્રો અવારનવાર ફૂલ ફોર્મ પૂછાતા હોય છે, તો એક ફૂલ ફોર્મ પૂછેલું છે RTGSનું ફૂલ ફોર્મ। ઈ કોમર્સમાંથી પૂછાયેલો ક્વેશ્ચન છે RTGSનું ફૂલ ફોર્મ, અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો। તો રાઈટ આન્સર થશે વિદ્યાર્થી મિત્રો રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, કે જે RTGSનું શું છે? ફૂલ ફોર્મ છે। ફરી વખત રિપીટ કરું, RTGSનું ફૂલ ફોર્મ શું છે? રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, કે જે RTGSનું ફૂલ ફોર્મ છે। તો રાઈટ આન્સર થશે ઓપ્શન બી। ત્યારબાદના નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ। ક્વેશ્ચન નંબર 5, વન લાઇનર ક્વેશ્ચન અને બહુ જ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે, તો ધ્યાન રાખજો। અવાજના એનાલોગ સ્વરૂપને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે, અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો। ક્વેશ્ચન શું છે? અવાજ છે એનું કેવું સ્વરૂપ? એનાલોગ સ્વરૂપ, એનાલોગ સ્વરૂપ તરીકે ખાલી જગ્યાને ઓળખવામાં આવે છે, સ્ક્રીન ઉપર તમે ઓપ્શન જોઈ શકો છો। ઘણા વિદ્યાર્થી મિત્રોએ ઓડિયો જવાબ આપ્યો હશે, જે બિલકુલ રોંગ છે। રાઈટ આન્સર થશે
साउंड अवाजनु जे एनालॉग स्वरूप छे एने साउंड तरीके ओळखवामां आवे छे, अवाजनु जे डिजिटल स्वरूप छे एने ऑडियो तरीके ओळखवामां आवे छे। अने आनी वधु माहिती तमने मळशे विद्यार्थी मित्रों स्टैंडर्ड 11 માં ચેપ્ટર નંબર 1 મલ્ટીમીડિયા નામનું ચેપ્ટર છે ત્યાં વિદ્યાર્થી મિત્રો આની માહિતી તમને મળશે। અને કોઈ પણ ભાષાની અર્થપૂર્ણ બોલીને ધ્વનિ કહે છે, તો ત્રણ ડિફરન્સ બી તમને ક્લિયર થયા, ધ્વનિ વર્સિસ સાઉન્ડ વર્સિસ ઓડિયો। ક્વેશ્ચન શું છે? અવાજનું એનાલોગ સ્વરૂપ, એનાલોગ સ્વરૂપ તરીકે કોને ઓળખવામાં આવે છે? સાઉન્ડને ઓળખવામાં આવે છે। તો રાઈટ આન્સર થશે ઓપ્શન એ। ત્યારબાદના નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ। ક્વેશ્ચન નંબર 6 બહુ જ ટફ લેવલનો ક્વેશ્ચન। DDL, DML તથા DQL આ ત્રણેય લેંગ્વેજના કાર્યોને એક સાથે કરવામાં સક્ષમ લેંગ્વેજ ખાલી જગ્યા છે। ઘણા વિદ્યાર્થી મિત્રોને તો એ પણ નહીં ખબર હોય કે આ ક્વેશ્ચન છે ને કયા ચેપ્ટરમાંથી પૂછાયેલો છે। વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ 11ની ટેક્સ્ટ બુક વાંચી હોય ત્યાં ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ નામનું ચેપ્ટર છે, એમાંથી આ લીધેલો ક્વેશ્ચન છે। ક્વેશ્ચન શું છે? ડેટા ડેફિનેશન લેંગ્વેજ, DDLનું ફૂલ ફોર્મ યાદ રાખજો, ડેટા ડેફિનેશન લેંગ્વેજ, DML ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ તથા DQL ડેટા ક્વેરી લેંગ્વેજ, આ ત્રણેય લેંગ્વેજના કાર્યોને એક સાથે કરવામાં સક્ષમ લેંગ્વેજ ખાલી જગ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર થશે SQL। કઈ લેંગ્વેજ છે? SQL। અને SQLનું ફૂલ ફોર્મ અવારનવાર એક્ઝામમાં પૂછાયેલું છે, સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ, કે જે કોનું ફૂલ ફોર્મ છે? SQLનું ફૂલ ફોર્મ છે। તો રાઈટ આન્સર થશે ઓપ્શન બી। ત્યારબાદના નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ। ક્વેશ્ચન નંબર 7 .rss ફાઇલનું પૂર્ણ નામ, સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો। અગાઉની ક્વેશ્ચન સિરીઝ રિફર કરી હોય ત્યાં એક ફૂલ ફોર્મ પૂછેલું હતું, RSSનું ફૂલ ફોર્મ આપો। જે RSS છે એનું ફૂલ ફોર્મ શું થશે? રિયલી સિમ્પલ સિન્ડિકેશન અથવા રિયલ સિમ્પલ સિન્ડિકેશન। આ તકનિકનો ઉપયોગ બ્લોગમાં થાય છે, તો બસ એ જ રીતની એની જે ફાઇલ હોય છે RSS ફાઇલ, એનું એક બીજું નામ પણ છે, તો બસ એ બીજું જે છે RSSનું ફૂલ ફોર્મ એ જ અહીંયા પૂછેલું છે। કે જે RSS ફાઇલનું એક તો મેં કહી દીધું રિયલી સિમ્પલ સિન્ડિકેશન, તો બીજું તો કયું છે? તો એનું ફૂલ ફોર્મ થાય છે વિદ્યાર્થી મિત્રો રીચ સાઇટ સમરી। એટલે આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી। તો તમારે ટૂંકમાં બે ફૂલ ફોર્મ યાદ રાખવાના, RSSના બે ફૂલ ફોર્મ, એક રિયલી સિમ્પલ સિન્ડિકેશન અને બીજું રીચ સાઇટ સમરી। તો અહીંયા આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી। ત્યારબાદના નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ। ક્વેશ્ચન નંબર 8 ટફ લેવલનો ક્વેશ્ચન કહી શકો। ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 ક્યારે પસાર થયો? તો એટલી તો ખબર પડે કે 2000ની સાલમાં જ પસાર થયો છે, પણ કઈ તારીખે પસાર થયો એ રીતના ઓપ્શન આપેલા છે, કારણ કે દરેક ઓપ્શનમાં શું આપેલું છે? 2000 તો આપેલું જ છે, એટલે કે આઈટી એક્ટ છે 2000 ક્યારે પસાર કરવામાં આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો એનો રાઈટ આન્સર થશે 17 ઓક્ટોબર 2000। તો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન એ। ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 કઈ તારીખે પસાર થયો? તો યાદ જ રાખવાનું છે 17 ઓક્ટોબર 2000, એને રોજ પસાર થયો હતો। તો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન એ। ત્યારબાદના નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ। ક્વેશ્ચન નંબર 9 કમ્પ્યુટરના ઇતિહાસમાંથી પૂછાયેલો ક્વેશ્ચન। નેપિયર્સ બોન્સે હાડકામાંથી બનાવેલ પટ્ટીનો સમૂહ છે, બે પટ્ટીઓને પાસ પાસે મૂકવાથી ગુણાકાર મેળવી શકાય છે, તે રીતે તેના પર ખાલી જગ્યા અંકોનું અંકન કરેલું હોય છે, અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો। ક્વેશ્ચન બહુ લાંબો છે, શોર્ટમાં કહી દઉં કે જે નેપિયર બોન્સ કોણે શોધ્યું હતું? જ્હોન નેપિયરે। તો આ જે નેપિયર બોન્સ જે બન્યું હતું એની અંદર કયા અંકનો ઉપયોગ થતો હતો? ઇન શોર્ટ આવો ક્વેશ્ચન પૂછેલો છે। તો વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર આવશે 0 થી લઈને 9 સુધીના અંકોનો ઉપયોગ થતો હતો। સ્ક્રીન ઉપર તમે નેપિયર્સ બોન્સ જોઈ શકો છો, જે હાડકામાંથી બનાવેલ પટ્ટીનો સમૂહ છે, બે પટ્ટીને પાસ પાસે રાખો તો એમાંથી ગુણાકાર મેળવી શકો, અને તેના ઉપર 0 થી લઈને 9 સુધીના અંકોનું અંકન કરેલું હોય છે। તો રાઈટ આન્સર થશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી।
ત્યારબાદના નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેનામાંથી ખોટું વિધાન શોધો, એનો મતલબ ત્રણ વિધાન સાચા છે, એક વિધાન ખોટું છે, બસ ખોટું વિધાન તમારે શોધવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. કર્નલ એ ઓપરેટિંગ સિસ્ટમનો ન દેખાતો ભાગ, બિલકુલ સાચું છે. જ્યારે શેલ એ ઓપરેટિંગ સિસ્ટમનો સૌથી વધુ દૃષ્ટિગોચર થતો ભાગ, એટલે કે વિઝેબલ ભાગ, બિલકુલ સાચું છે. અગાઉની ક્વેશ્ચન સિરીઝ રિફર કરી હોય તો તમારી માટે બહુ ઇઝી ક્વેશ્ચન છે. શેલ વપરાશકર્તાને યુઝર ઇન્ટરફેસની સવલત આપીને વપરાશકર્તાની ઈચ્છા જાણે છે, તો આ પણ સાચું છે. તો ચોથું હશે વિધાન, એ જ શું હશે? ખોટું વિધાન હશે. વાંચીએ. શેલ જ ઓપરેટિંગ સિસ્ટમ છે તેમ કહી શકાય? એકદમ ખોટું. કેવું હોય તો કર્નલને કહી શકાય ઓપરેટિંગ સિસ્ટમ. તો અહીંયા ક્વેશ્ચન શું છે? ખોટું વિધાન શોધવાનું છે. તો ઓપ્શન ડી ખોટું છે. ત્યારબાદના નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 11. માઇક્રોસોફ્ટ એક્સેલમાં સેલમાં ડેટા હશે ત્યાં સુધીના સેલ જ દેખાશે તેવી રીતે જોવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો. બહુ જ ટફ લેવલનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો મેં એક્સેલમાંથી બનાવેલો છે અને એનો તમારે આન્સર અહીંયા આપવાનો છે. ક્વેશ્ચન શું છે કે સેલમાં ડેટા હશે ત્યાં સુધી જ સેલ દેખાય ને, એ રીતે જોવું હોય તો કેનો ઉપયોગ થાય? અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો રાઈટ આન્સર થશે પેજ બ્રેક પ્રિવ્યૂ, એટલે કે ઓપ્શન બી. વિસ્તારથી સમજીએ. માઇક્રોસોફ્ટ એક્સેલને ઓપન કરશો, એમાં વ્યૂ મેનુમાં આવશો, ત્યાં જોઈ શકો છો પેજ બ્રેક પ્રિવ્યૂ. એના ઉપર ક્લિક કરીશ તો સેલમાં જો અક્રમ બે વખત લખેલું છે તો જ્યાં સુધી સેલ છે ત્યાં સુધીનું જ તમને દેખાય છે. તો આવી રીતે જોવા માટે કોનો ઉપયોગ થાય છે? પેજ બ્રેક પ્રિવ્યૂનો ઉપયોગ થાય છે. તો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી. ત્યારબાદના નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 12. માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટમાં બે પ્રેઝન્ટેશન વચ્ચે કમ્પેર કરીને તેમની વચ્ચેનો તફાવત જોવા માટે કમ્પેરનો ઉપયોગ થાય છે, આ કયા મેનુમાં આવેલું હોય છે? પહેલાં ક્વેશ્ચન સમજી લો. બે પ્રેઝન્ટેશન વચ્ચે તમે કમ્પેર કરીને એમનો તફાવત જોવો હોય તો કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? કમ્પેરનો ઉપયોગ થાય છે. આ કયા મેનુમાં આવેલું હોય છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો રાઈટ આન્સર થશે રિવ્યૂ મેનુમાં આવેલું હોય છે. ક્યાં આવેલું હોય છે? રિવ્યૂ મેનુમાં. એટલે કે આ કમ્પેર નામનો ઓપ્શન કયા મેનુમાં આવેલું હોય છે? રિવ્યૂ મેનુમાં. વિસ્તારથી સમજીએ. માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ ઓપન કરશો, એમાં રિવ્યૂ મેનુ છે અને રિવ્યૂ મેનુમાં જ તમે જોઈ શકો છો આ કમ્પેર નામનો ઓપ્શન. એની મદદથી તમે બે પ્રેઝન્ટેશન વચ્ચે કમ્પેર કરીને એનો તફાવત જોઈ શકો છો. તો રાઈટ આન્સર થશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી. ત્યારબાદના નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 13. નીચેનામાંથી ખોટો વિકલ્પ શોધવાનો છે. ત્રણ વિકલ્પ સાચા હશે, એક વિકલ્પ ખોટો હશે, ખોટો શોધવાનો છે. તો શરૂઆત કરીએ. પ્રોટોકોલ અર્થાત સુવ્યવસ્થિત રીતે સંગ્રહિત ડેટા આઇટમ્સનો જથ્થો. શું આ સાચું છે? પહેલું જ વિધાન વિદ્યાર્થી મિત્રો રોંગ છે. અહીંયાથી તમારો આન્સર બહાર આવી ગયો. પ્રોટોકોલ અર્થાત તો નિયમોનો સમૂહ, એને પ્રોટોકોલ કહેવાય. અને અહીંયા તો શું છે? પ્રોટોકોલ અર્થાત સુવ્યવસ્થિત રીતે સંગ્રહિત ડેટા આઇટમ્સનો જથ્થો, એને તો કહેવાય ડેટા બેઝ. શું કહેવાય? ડેટા બેઝ કહેવાય. કે સુવ્યવસ્થિત રીતે સંગ્રહિત ડેટા આઇટમ્સનો જથ્થો એને ડેટા બેઝ કહેવાય, નહીં કે પ્રોટોકોલ. તો અહીંયાથી જ આપણો આન્સર નીકળી ગયો. ખોટું વિધાન શોધવાનું હતું. તો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન એ. બીજાની ચર્ચા કરીએ. સર્વરથી કમ્પ્યુટર પર માહિતી લઈએ એને ડાઉનલોડ કહેવાય, સાચું છે. નેટવર્કના સંચાલન માટે SNMP પ્રોટોકોલ વપરાય, સાચું છે. SNMPનું ફૂલ ફોર્મ છે સિમ્પલ નેટવર્ક મેનેજમેન્ટ પ્રોટોકોલ. ડેટાની ટ્રાન્સપોર્ટ સર્વિસ માટે TCP પ્રોટોકોલ વપરાય, સાચું છે. TCPનું ફૂલ ફોર્મ છે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. ક્વેશ્ચન શું છે? ખોટો વિકલ્પ શોધવાનો છે. તો ઓપ્શન એ ખોટું છે. તો રાઈટ આન્સર થશે ઓપ્શન એ. ત્યારબાદનો ક્વેશ્ચન નંબર 14. માઇક્રોસોફ્ટ વર્ડ કે જેની અંદરથી પ્રેક્ટિકલ લેવલના ક્વેશ્ચન પૂછાય છે. માઇક્રોસોફ્ટ વર્ડમાં પેજને
વેબ પેજના સ્વરૂપમાં જોવા માટે વેબ લેઆઉટનો ઉપયોગ થાય છે. આ કયા મેનુમાં આવેલું હોય છે? શું ક્વેશ્ચન છે? એમનામ બી જવાબ ખબર પડી જાય. કઈ રીતે વેબ પેજને કેના સ્વરૂપમાં જોવું છે? વેબ લેઆઉટના સ્વરૂપમાં જોવું છે. તો જોવું હોય તો એના માટે કયું વર્ડમાં મેનુ છે? વ્યૂ. કયું મેનુ છે? વ્યૂ મેનુ. વ્યૂ મેનુમાં આવશો ત્યાં વિદ્યાર્થી મિત્રો અહીંયા છે વેબ લેઆઉટ. તો તમારો આન્સર ક્લિયર થઈ ગયો કે વેબ પેજના સ્વરૂપમાં જોવા માટે વેબ લેઆઉટનો ઉપયોગ થાય છે. આ કયા મેનુમાં આવેલું છે? વ્યૂ મેનુમાં. તો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી. એવી રીતે ગોખવાનું નથી, સમજીને યાદ રાખો. જોવા માટે કયા મેનુ હોય? વ્યૂ મેનુ જ હોય. તો અહીંયા આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી. ત્યારબાદનો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 15. ખાલી જગ્યાએ નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ છે અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો. ઓપરેટિંગ સિસ્ટમમાંથી પૂછાયેલો ક્વેશ્ચન. ખાલી જગ્યાએ નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ છે. ઘણા વિદ્યાર્થી મિત્રોએ તો ઉતાવળથી આન્સરે આપી દીધો છે ઓપ્શન એ. પણ વિદ્યાર્થી મિત્રો બીજા ઓપ્શન પણ ચેક કરો. સન સોલારિસ, નોવેલ નેટવર્ક, એ બધી પણ નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ છે. એનો મતલબ ત્રણેય ઓપરેટિંગ સિસ્ટમ કેવી છે? નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ છે. એનું બીજું નામ યાદ રાખજો, નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમનું બીજું નામ સર્વર ઓપરેટિંગ સિસ્ટમ છે. તો આ બધી સર્વર ઓપરેટિંગ સિસ્ટમ અથવા નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ છે. તો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી. આપેલ તમામ એ નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ છે. તો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી. તો આ હતી વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટરની ક્વેશ્ચન સિરીઝ 28. આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમને આ કોમ્પ્યુટરની ક્વેશ્ચન સિરીઝ ખૂબ જ પસંદ આવી હશે. અને વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની PDF નીચે દર્શાવેલ ટેલિગ્રામ લિંક પરથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો આ કોમ્પ્યુટરના ક્વેશ્ચન સિરીઝને લઈને તમારા પ્રતિભાવ મને અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર લખો. ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટરના નવા ક્વેશ્ચનની નવી સિરીઝ સાથે. ત્યાં સુધી જોતા રહો GPSC Online. થેન્ક યુ. જય હિન્દ. જય ભારત. Thank you.